गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगेन उदाहरण केम छे बधा? मजामां? सरस। हवे अंकित पहेला तमे लोको हनुमान अने भीमनो संवाद ए पाठ भण्या, बराबर। आजे काव्यमां आगळ वधीए अने चोथुं काव्य भणीए, अने चोथा काव्यनुं नाम छे दशकम धर्मलक्षणम्, बराबर। तो आ जे काव्य जे छे एनी अंदर धर्मना दस प्रकार ना जे लक्षणों छे तेने बतावामां आव्या छे। कारण के श्रुति अने स्मृति ए आपड़ा वैदिक क्यों तो वैदिक अथवा तो भारतीय संस्कृति ना जे साहित्यनी पायानी जे धरोहर छे, ए धरोहर ए बे प्रकारना साहित्यिक ग्रंथों पर अटकी छे, के जेने धार्मिक ग्रंथों पण मानवामां आवे छे। तो एमां बे प्रकारना ग्रंथो आवे छे, श्रुति अने स्मृति, बराबर। श्रुति एटले के वेदोमां जे कहेलुं ज्ञान छे ते तेने मानवुं जोईए, चालवुं जोईए ते, अने स्मृति एटले के जेने याद रखवुं जोईए, जेना प्रमाणे आपणे हमेशा तत्पर रहेवुं जोईए ने आपणे एमां ज पोतानुं जीवन बनावुं जोईए, एम बे प्रकारना आ श्रुति अने स्मृति नामना साहित्यिक परिबळो के साहित्यनी जे धरोहर छे ए आपणा सनातन एवा संस्कृत साहित्यनी अंदर आवे छे। હવે એના આધારે અહીંયા કુલ દસ પ્રકારે ધર્મ જે છે એને બતાવેલો છે કે ભાઈ ધર્મના લક્ષણ કેટલા છે, તો કે ધર્મના લક્ષણ જે છે એ દસ છે। એટલે પહેલા શ્લોકમાં એ આખે આખું કવિ એમ કહે છે કે ધર્મના દસ લક્ષણ છે। હવે એ દસ લક્ષણો જે છે એના નામ જ ખાલી પહેલા શ્લોકમાં આવશે। હવે પછીના જે શ્લોકો છે એ પછીના શ્લોકોમાં આપણે એક એક લક્ષણને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર। તો પ્રસ્તાવના છે એ પણ તમે પાઠ જે શરૂ થાય એ પહેલા વાંચી લેજો, ને એની અંદર તમને સમજાઈ જશે કે શું કહેવા માંગે છે। કારણ કે આ કોઈ એક સંદર્ભ ગ્રંથમાંથી કે સંસ્કૃતના પુસ્તકમાંથી તૈયારી કરેલો પાઠ નથી, આ જે પાઠ છે એમાં અલગ અલગ જગ્યાએથી આ શ્લોકો લીધેલા છે, અને ધર્મની વ્યાખ્યા જે છે દસ પ્રકારે શું છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। પાછું એ જે એક એક લક્ષણ છે એ એક લક્ષણ પણ કેમ ઓળખવું એની પણ અહીંયા માહિતી આપેલી છે। દાખલા તરીકે એમાં ધૃતિ જો પહેલું લક્ષણ હોય તો ધૃતિ કોને કહેવાય, બરાબર। પછી ક્ષમા છે તો ક્ષમા કોને કહેવાય। આમ બધા લક્ષણોને એકદમ વિસ્તારપૂર્વક એક એક શ્લોકમાં એમ દસ શ્લોકો જે છે એમાં ધર્મના દસ લક્ષણો સમજાવ્યા છે, અને ઉપરનો જે શ્લોક છે એ જે શ્લોક છે તે દસ લક્ષણો ખાલી બતાવે છે। ચલો આપણે કર્મશાળાને સમજીએ, બહુ સમજવા જેવા શ્લોકો છે, સાંભળો। ધૃતિ ક્ષમા નમોસ્તે યમ શૌચ ઇન્દ્રિય વિગ્રહ દે વિદ્યા સત્ય ક્રોધો દશકમ ધર્મ લક્ષણ। ધર્મના દસ લક્ષણ છે કયા કયા? તો સૌથી પહેલું ધૃતિ, બીજું ક્ષમા, ત્રીજું દમહ એટલે દમન, દમન કરવું તે, બરાબર। અસ્તેયમ એટલે કે ચોરી ન કરવાનો ભાવ હોય તેને અસ્તેયમ કહેવાય। શૌચમ એટલે પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપર પોતાનો સંયમ, પોતાનો કાબુ। પછીની વસ્તુ છે ધીહી, ધીહી એટલે બુદ્ધિ, બુદ્ધિ પણ ધર્મની સાથે જોડાયેલી છે એટલે બુદ્ધિનું લક્ષણ। પછી વિદ્યા, વિદ્યાને પણ ધર્મ સાથે સંબંધ છે એટલે શું છે વિદ્યા એની વાત કરવામાં કરેલી છે। સત્યમ એટલે કે સત્ય શું છે એને સમજવાનું, અને અક્રોધ એટલે કે ગુસ્સાનો અભાવ, અક્રોધ ક્રોધ એટલે ગુસ્સો, પણ અક્રોધ એટલે ગુસ્સાનો અભાવ। આમ દસ વસ્તુઓ જેની અંદર છે કે દસ વસ્તુઓ જે શીખવે છે તેને ધર્મ કહે છે। ફરી પાછું સાંભળીએ, ધૃતિ એટલે ધારણ કરવું તે, બરોબર। પછી ક્ષમા એટલે કે માફ કરવું તે, દમહ એટલે દમન કરવું તે, અસ્તયમ એટલે ચોરીનો વિચાર પણ મનમાં ન આવવો તે, શૌચમ એટલે પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપર પોતાનો સંયમ, દીહી એટલે બુદ્ધિ, વિદ્યા એટલે જ્ઞાન, સત્યમ એટલે સત્ય, અને અક્રોધ એટલે ક્રોધનો ભાવ, ગુસ્સાનો અભાવ। ચાલો હવે ક્રમશઃ બીજા શ્લોકથી બધા શ્લોકો જે ધર્મનું એક એક લક્ષણ સમજાવે છે એને સમજીએ। ધૃતિ કોને કહેવાય, ધૃતિ કેવી હોય? તો આ બીજા શ્લોકમાં કહેલું છે કે પ્રમાણે ધૃતિ હોય છે। ધૃતિર નામના સુખે દુઃખે યયા નાપ્નોતિ ક્રિયા તા અંભજે તા સદા પ્રાગ્નો યદિચ્છે ગતિમાન પુનઃ। કવિ આમાં એમ કહેવા માંગે છે
કે ધૃતિ એને કહેવાય અથવા તો ધૃતિ એનું નામ છે કે જે સુખમાં અને દુઃખમાં પોતે ક્યારે પણ ચલિત થતું નથી. સુખી હોય તો એ બહુ છટકાય નહીં અને દુઃખી હોય તો બહુ રડે નહીં. આમ પોતાને દરેક પ્રકારની સ્થિતિમાં સમાન રાખી શકે છે તેને અંદર ધૃતિ છે એને કહેવાય. ધૃતિ એટલે ધીરજ, ધીરજ રાખવી દુઃખમાં, બરાબર, એમ ધૃતિ નો અર્થ થશે. પછી બીજો શ્લોક, ત્રીજો શ્લોક, ક્ષમા કોને કહેવાય? ક્ષમા એ શું છે? તો કહે છે, ક્ષમા ખડગ કરેયસ્ય કિં કરિષ્યતિ દુર્જનઃ અતૃણે પતિતો વહ્નિઃ સ્વયમેવોપશમ્યતિ. ક્ષમારૂપી ખડગ એટલે કે તલવાર જેના હાથમાં છે એનું દુર્જન પણ કઈ કરી શકવાનો નથી. અર્થાત જેણે નક્કી કર્યું છે કે કોઈ મારું ગમે એટલું બગાડે પણ હું તો એને ક્ષમા કરી દઈશ, તો એ ક્ષમારૂપી જે તલવાર છે એના હાથમાં સૌથી મોટામાં મોટું શસ્ત્ર છે. પછી કેવું થાય છે? તો કે ઘાસ વગરનું મેદાન હોય, સૂકા ઘાસ વગરનું મેદાન હોય અને એમાં જો કોઈ અગ્નિ નાખે તો એ શું થાય? તો એ અગ્નિ ત્યાં ટકી શકતો નથી, ઉડી જાય છે. પણ ઘાસ વાળું કે સૂકા ઘાસ વાળું મેદાનમાં એને ક્યાંક આગ ચાંપે તો આગ ભભૂકી ઉઠે છે. પણ જે મેદાનમાં ઘાસ જ નથી અને ત્યાં જો અગ્નિ પડે છે તો એ અગ્નિ પણ ત્યાં ટકી શકતો નથી. અર્થાત જે માફ કરી દે છે એના માટે તો ક્યારે કંઈ પણ કોઈ બગાડી શકતું નથી, એટલે એને કહેવાય ક્ષમા. કોઈ ગમે એટલું ખરાબ કરે પણ આપણે તો એને ક્ષમા કરવાનું છે, એટલે આપણે એના પ્રત્યે કોઈ પણ પ્રત્યુત્તર આપવાનો નથી, એમ એ ક્ષમાનું લક્ષણ છે. હવે દમઃ, દમન એટલે શું છે? તો એને સમજીએ. દરસ્યતિ મહત્યર્થે વ્યસને ચ શોચતિ સવે પરિતપ્રજ્ઞઃ સદાંતો દ્વિજ ઉચ્યતે. તેને દ્વિજ કહે છે, તેને દ્વિજ કહે છે. કોને? કે દાંતઃ. દાંતઃ એટલે શું? તો કે સ્વયંમાં જે સંયમી છે, જે પોતાની ઈચ્છાઓને દમન કરી શકે છે. ઈચ્છાઓનું દમન એટલે શું? તો કે ભાઈ ઈચ્છા તો બધાને થાય પણ એના પ્રમાણે દોડી ન જવું, એના પ્રમાણે એની પાછળ 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 ન જવું, તો એને દમન કહેવાય. તો આ દમન શું છે? બહુ સરસ કીધું છે અહીંયા. જે કોઈ દિવસ મોટી વસ્તુની કે મહાનતાની લાલચ રાખતો નથી અને દુઃખમાં ત્યારે શોચતી એટલે કે દુઃખ અનુભવતો નથી, વ્યસને એટલે ખરાબ સ્થિતિમાં, વ્યસન એટલે કે ખાવા પીવાનું વ્યસન હોય નહીં પણ વ્યસને અર્થાત જે મુશ્કેલીમાં એનાથી દુઃખી થતો નથી અને એને ઋષ્યતિ મહત્યર્થે. જો એને કોઈક મોટું સુખ મળી જાય તો એની અંદર એ વધારે પડતો રાજી થતો નથી, હરખાતો નથી એવો. અને તે પાછો બુદ્ધિ કેવી છે એની? તો કે પરિમિત પ્રાજ્ઞા છે. જેટલી જોઈએ એટલી બુદ્ધિ એની અંદર છે, તો જેટલી જોઈએ એટલી બુદ્ધિ એની અંદર છે, એના કારણે એ પોતાના ઉપર દાંતઃ એટલે કે સંયમી બની શકે છે. હવે આવા સંયમીને દ્વિજ કહે છે. પછી આગળ પાંચમા શ્લોકમાં કહે છે, અસ્તયમ એટલે શું? તો સાંભળજો. અન્ય દિયેતુણે કાંચને મૌક્તિકે દિવા મનસા વિનિરુત્તરિયા તદસ્તેયમ વિદુર્ધા. બુદ્ધિમાન લોકો આને અસ્તયનો ભાવ જાણે છે. અસ્તયનો ભાવ એટલે કે ભાઈ મનમાં ચોરી કરવાનો કે બીજાનું લેવાનો વિચાર આવે જ નહીં, એને અસ્તય વૃત્તિ કહેવાય. કઈ રીતે? તો કે બીજા દ્વારા જે કંઈ પણ મળે કે બીજા પાસે જે કંઈ પણ હોય તો એનામાં એ સાવ જાણે કે ઘાસનું કણકિયું છે, એ સાવ હીન વસ્તુ છે કે તુચ્છ વસ્તુ છે કે એની એને કોઈ પણ લાલચ નથી, નિર્લોભ છે એના માટે, એવી વૃત્તિ રાખે. અને કદાચ જો બીજા દ્વારા એને રત્ન પણ મળી જાય તો એ રત્નને પણ એ કાંચ સમાન માને, આ રત્ન નથી, આ તો કાંચના ટુકડા છે એમ માને, બરાબર. અને એના મનથી જ બીજાની જે વસ્તુઓ છે એમાં એ ત્યાગ સમજે. આપણે એવું નથી હોતું બધાને, આપણે બધાને એમ હોય કે આનું કેવું સરસ છે, હું કેવું સરસ છે, પેલાનું કેવું સરસ છે, આપણે એમ વિચારીએ છીએ. પણ કવિ અહીંયા એમ કહેવા માંગે છે કે બીજા પાસે જે કંઈ છે એનામાં એની ઘાસ જેવી સાવ ભાવના હોય, એને સાવ તુચ્છ સમજે. કદાચ એને એ રત્નો આપે તો રત્નોને પણ એ કાંચના ટુકડા સમજે અને મનથી જ એ કોઈ વસ્તુનો ત્યાગ કરી શકતો હોય.
તો આવી જે વૃત્તિ છે એને બુદ્ધિમાન લોકો શું સમજે છે? તો કે બુદ્ધિમાન લોકો એને જ અસ્તેય સમજે છે. બરાબર. ચલો પછી પાંચમું લક્ષણ જે છે એ છે શૌચમ. શૌચમ એટલે પવિત્રતા. શ્લોક છે તો પણ લક્ષણ પાંચમું છે પવિત્રતા. કોને કહે છે? બહુ સમજવા જેવી વસ્તુ છે. શૌચમ ચ દ્વિધમ પ્રોક્તમ બાહ્યમ આભ્યંતરમ તથા મૃજ્જરાભ્યામ સ્મૃતમ બાહ્યમ ભાવ શબ્દે તથાંતરમ. શૌચમ પવિત્રતા બે પ્રકારે કહી છે. પવિત્રતા કેટલા પ્રકારે કહી છે? બે પ્રકારે કહી છે. શરીર જે છે એને તમે સાબુથી ધોવો, એને તમે શેમ્પુથી ઘસો. પહેલાના જમાનામાં માટી હોતી તો લોકો માટીથી પોતાના શરીરને સજાવતા અને માટી જે હતી એનાથી પણ શરીર ઉપર લેપન કરીને પછી શરીરને સુંદર બનાવતા. તો મૃત જલાભ્યામ એમ લખ્યું છે. તો એ માટી વડે પણ શરીરને સ્વચ્છ બનાવી શકાતું. તો એ જે પવિત્રતા થઈ કે એ જે શુદ્ધતા થઈ એ ક્યારની થઈ? તો કે બહારની પવિત્રતા થઈ, એટલે કે બાહ્ય થઈ. હવે અંતરની શું? અંદરની જે પવિત્રતા છે કે અંદરની જે સ્વચ્છતા છે કે શુદ્ધતા છે, શુદ્ધતા છે એ શું છે? તો કે અંદરની જે શુદ્ધતા છે એ કરી છે અને એ છે સારા વિચાર. છોડામાં લખ્યું છે ભાવ શુદ્ધિ. ભાવ જે છે એ શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ ભાવ એ સારો ભાવ છે. સારો ભાવ છે એ જ પવિત્ર ભાવ છે. તથા સારા વિચારો, સારું મન, સારું હૃદય એ અંદરની શુદ્ધતા છે. અને બહારની શુદ્ધતા તો આપણે ખબર જ છે, પાણીથી, માટીથી, સાબુથી, શેમ્પુથી આપણે જે કરીએ છીએ એ બહારની ચોખ્ખાઈ છે. પણ અંદરની ચોખ્ખાઈ તો જો શુદ્ધ ભાવ હશે તો જ આવશે. બરાબર. ચાલો પછી છઠ્ઠું લક્ષણ છે ઇન્દ્રિય નિગ્રહ. ભાઈ ઇન્દ્રિય નિગ્રહ એટલે શું? તો સાંભળજો, એ પણ સાંભળવા જેવું છે કે ભાઈ ઇન્દ્રિયો પર સંયમ કઈ રીતે મેળવી શકાય. તો શ્રુત્વા સ્પૃષ્ટ્વા ચ દૃષ્ટ્વા ચ ભોક્ત્વા ગ્રાહ્ત્વા ચ યો નરઃ નરુષ્યતિ ગ્લાયતિ વા સ વિજ્ઞેયો જિતેન્દ્રિયઃ. બધી ઇન્દ્રિયોની વાત કરી. શ્રુત્વા સાંભળીને, સ્પૃષ્ટ્વા સ્પર્શ કરીને, દૃષ્ટ્વા જોઈને, ભૂક્ત્વા ખાઈને, ગ્રાહ્ત્વા સૂંઘીને અને છેલ્લે આ બધી ઇન્દ્રિયોની વાત કરી. કેટલી ઇન્દ્રિયો? પાંચની વાત કરી. શ્રુત્વા એટલે કાન, સ્પૃષ્ટ્વા એટલે ચામડી એટલે કે સ્પર્શ કરીને, દૃષ્ટ્વા એટલે જોઈને, ભૂક્ત્વા એટલે ખાઈને એટલે જીભ બરોબર ચાખીને, અને ગ્રાહ્ત્વા એટલે કે સૂંઘીને. આ જે પાંચ ઇન્દ્રિયો જે છે એનાથી કોઈ પણ પ્રકારનું જે વ્યક્તિ કર્યા પછી પણ ન તો એમાં ક્લાયટી એટલે કે ન તો એમાં દુઃખી થાય છે, ન તો રુષ્યતી કે ન તો એમાં રાજી થાય છે. સાંભળીને પણ રાજી કે દુઃખી ન થવું, જોઈને પણ રાજી કે દુઃખી ન થવું, ખાઈને એટલે કે ચાખીને પણ સાંભળીને પણ દુઃખી કે રાજી ન થવું બરાબર. પછી કંઈક અડીને પણ દુઃખી કે રાજી ન થવું અને છેલ્લે છે સુગીને પણ રાજી કે દુઃખી ન થવું અને એનામાં પોતાના ઉપર સંયમ રાખી દેવો. તો એ જ ઇન્દ્રિયો ઉપરનો સાચો સંયમ છે એમ એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. આ જ ઇન્દ્રિયો ઉપરનો સાચો સંયમ થયેલો છે. ચાલો હવે એના પછી જે આઠમું સાતમું છે બુદ્ધિનું લક્ષણ એને સમજીએ. એ તમે ગયા વર્ષે ભણી ગયા છો. એ જ શ્લોક છે, દસમાના સંસ્કૃતમાં આવી ગયું છે. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્ય કાર્યે ભયા ભયે બંધં મોક્ષં જયા વેત્તિ સા બુદ્ધિ પાર્થ સાત્વિકી. હે પાર્થ, એ બુદ્ધિ સાત્વિક છે. કઈ બુદ્ધિ સાત્વિક છે? તો સાંભળો, પ્રવૃત્તિને જાણે, નિવૃત્તિને જાણે. પ્રવૃત્તિ એટલે કે કોઈ વસ્તુમાં જોડાવવું એ પ્રવૃત્તિ છે અને નિવૃત્તિ એટલે છૂટા પડી જવું. તો છૂટા પડવું એ નિવૃત્તિ છે, જોડાવવું એ પ્રવૃત્તિ છે. એને જાણે કાર્ય અકાર્ય, શું કરવા જેવું છે શું નથી કરવા જેવું એને પણ જે જાણે. અને બંધન મોક્ષમ દયા વ્યક્તિ, બંધન શું છે અને મોક્ષ શું છે, બંધન અને મુક્તિ. તો બંધન અને મુક્તિને જે જાણે, કરવા જેવું શું છે ન કરવા જેવું શું છે એને જાણે, શેમાં જોડાવાનું છે શેમાંથી છૂટા પડી જવાનું છે એને જે જાણે એ બુદ્ધિ જેવી છે. આગળ કહે છે વિદ્યા. વિદ્યાનું લક્ષણ શું?
સાંભળો. અને કસમ સજાત છે કે પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય મોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિંદે એવસ દાન પ્રકારનું જ્ઞાન જેમાં છે શાસ્ત્રનું જ્ઞાન પણ જેની અંદર છે જે પરોક્ષનું પણ દર્શન કરાવે છે એટલે કે આંખોથી જે ન જોઈ શકાય એનું પણ જે દર્શન કરાવે છે અને અનેક પ્રકારના સંશયો એટલે કે અનેક પ્રકારની જે જડતા છે જે માન્યતા છે જે રૂઢિ છે એને પણ જે તોડી નાખે એવી છે આમ બધા જ પ્રકારનું નેત્ર અથવા લોચન જેની પાસે છે જોવાની ક્ષમતા જેમાં છે એને વિદ્યા કહે છે બરોબર પછી નવમો શ્લોક સત્ય શું સત્ય કોને કહેવાય તો સાંભળજો યથાર્થ કથનમ યચ્ચ સર્વલોકા સુખપ્રદમ તત્ સત્યમ નિર્વિઘ્નેયમ અસ્તેયમ તદ વિપર્યયઃ અસત્યમ તદ વિપર્યયઃ સૌથી પહેલી વસ્તુ યથાર્થ કહેવું જેવું છે તેવું ને તેવું કહેવું એ સત્ય છે પણ જો એવું લોકોને ન ગમતું હોય તો કોઈ નહીં બોલવાનું કોઈ ભાઈ કાળા હોય કાળાને કાળા ન કહેવાય તો એનું અપમાન થઈ જાય એટલે એવું સત્ય ન બોલે એમ તો યથાર્થ કહેવું પણ યથાર્થ જો કોઈને દુઃખ ન લાગતું હોય એવું કહેવું યથાર્થ કથનમ યચ્ચ યથાર્થ કહેવું એ સત્ય છે અને સર્વ લોક સુખપ્રદમ અને જે લોકોને સુખ આપનારું હોય એવું સત્ય હોય તો એવું પણ કહેવું તો એ પણ સત્ય છે અને આગળ તત સત્યમ ઇતિ વિજ્ઞેયમ તો એ સત્ય છે એને જાણવું અને તેનાથી જે વિપરીત છે તે શું છે તો કે એનાથી જે ઊંધું છે એ અસત્ય છે અર્થાત લોકોને ન ગમે તેવું કહેવું અસત્ય છે બરોબર પછી યથાર્થ છે સાચું છે પણ લોકોને ન ગમે તેવું કહેવાય જાય તો એ પણ યોગ્ય નથી બરોબર યથાર્થ છે તો જેવું છે એવું કહેવું એ સત્ય છે એને સમજી લો બરોબર છે પછી સર્વલોક સુખપ્રદમ લોકોને ગમે એવું બોલવું એ પણ બરોબર છે પણ લોકોને ગમે એવું પણ હોય અને જે સાચું હોય એ બોલવું ખોટે ખોટા વખાણ નહીં કરવાના એ મનથી આવે પણ હવે એનાથી જે વિપરીત છે આ બંને બાબતોથી તો એ શું છે તો કે બીજી સત્યનું લક્ષણ છે હવે છેલ્લું દસમું અક્રોધ એને સમજી લઈએ તપતે યતતે ચૈવ યચ્છ દાનમ ન યચ્છતિ ક્રોધો હિ સર્વમ હરતિ તસ્મા ક્રોધમ વિવર્જયે ક્રોધ જે છે એ આ બધા તપનો નાશ કરી નાખે છે તમે દસમા ધોરણમાં એ પાઠ પણ નવો ભણી ગયા છો કે ભાઈ ક્રોધના કારણે શું શું થાય છે બરાબર તો અહીંયા અક્રોધ એનો લક્ષણ શું આપ્યું છે તપ કરેલું હોય પ્રયત્નો કરેલા હોય અને લોકોને દાન પણ જો આપેલું હોય પણ આટલું આટલું લોકોને આપ્યા પછી જો વ્યક્તિ ગુસ્સો કરે છે તો ગુસ્સો કરવાની સાથે સાથે એ બધાનું હરણ થઈ જાય છે એ બધું ગાયબ થઈ જાય છે એટલા માટે ગુસ્સો કરવો જોઈએ નહીં એવી આ શ્લોકમાં અગિયારમાં સલાહ પણ આપે છે તપ કરેલું હોય ઘણો બધો પ્રયત્ન મહેનત કરેલી હોય પણ જો ગુસ્સો કરવામાં આવે તો એ કરેલા તપનું અને કરેલી મહેનતનું બધું ધોવાણ થઈ જાય છે માટે ગુસ્સો કરવો જોઈએ એને અક્રોધ કહે છે અક્રોધ એટલે ગુસ્સાનો ભાવ બરાબર આ દસે દસ શ્લોકોનું ભાષાંતર તમારા ગ્રુપમાં મોકલી આપીશ સમજી લેજો લખી લેજો ન સમજાય એવું હોય તો મને કહેજો ફોન કરજો અને ડાઉટ પૂછી લેજો બરાબર વધુ આવતા અંકમાં ભણશું આવતા પિરિયડમાં ભણશું પછી બધાને આવજો